તો અત્યારે હુમલાની આશંકા છે એ સેવાઈ રહી છે, અને બીજી તરફ ભારતે પણ એડવાઇઝરી જાહેર કરી દીધી છે. મહાયુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે. અમેરિકન ગુપ્તચર રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે મહાયુદ્ધ હવે જલ્દી થઈ શકે તેમ છે. ઈરાન 24-48 કલાકમાં ઇઝરાયલ પર મોટો હુમલો કરી શકે છે, અને હાલ ઇઝરાયલ સાથે બદલો લેવા ઈરાન હુમલો કરાવી શકે છે. ઇઝરાયલ સાથે બદલો લેવા માટે ઈરાન હુમલો કરવા માટે તૈયાર છે. આ બંને દેશની સેના પણ સજ્જ થઈ ગઈ છે. બળવાખોરો મારફતે ઈરાન હુમલો કરાવી શકે છે તેવી પણ અત્યારે જાણકારી આ યુદ્ધને લઈને મળી રહી છે. હિઝબુલ્લા અને હમાસ મારફતે પણ ઈરાન હુમલો કરાવી શકે છે એવી પણ જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે. ઈરાન પહેલા ઇઝરાયલના સરહદી વિસ્તારને નિશાન બનાવી શકે છે એ પણ અત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌથી પહેલું જે તેમનું નિશાન છે એ સરહદી વિસ્તાર હોઈ શકે છે, અને આ દેશ આ બંને દેશોની જે સેના છે એ પણ સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર આવી ગઈ છે. તો ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધની આશંકા છે એ સેવાઈ રહી છે. હવે કોનું કેટલું બજેટ છે એની જાણકારી આપી દઈએ. 1.12 લાખ કરોડ બજેટ હતું, અને ત્યારબાદ અન્ય જે દેશ છે એનું બજેટ પણ આપને જણાવીએ. કોનું કેટલું બજેટ આપવામાં આવ્યું છે? 7,66,000 કરોડ રૂપિયાનું બજેટ છે ઈરાનનું, અને ઇઝરાયલનું 1.12 લાખનું છે. ટેન્ક્સની પણ તૈયારી કરી લેવામાં આવી છે, અને વિસ્તારો પણ નક્કી કરી લેવામાં આવ્યા છે. યુદ્ધ જહાજો 67 છે, અને બીજી તરફ 101 છે એ યુદ્ધ જહાજો છે એ આપવામાં આવ્યા છે. નૌસેના પણ વધુ શક્તિશાળી બની ગઈ છે, અને આ સાથે જહાજોની વાત કરીએ તો 67 જહાજો છે અને 101 જહાજો પણ આપવામાં આવ્યા છે. યુદ્ધ વિમાનની વાત કરવામાં આવે તો એરફોર્સનો પણ દબદબો છે. બંને દેશો પાસે 112 યુદ્ધ વિમાન છે, અને 551 યુદ્ધ વિમાન છે એ બીજા દેશ પાસે છે. એટલે આ બંને દેશોની જે અત્યારે સૈન્ય તાકાત છે એ અમે આપને આ ગ્રાફિક્સ દ્વારા છે એ બતાવી રહ્યા છીએ. હવે એર ડિફેન્સ કોનું મજબૂત છે એની જો જાણકારી આપીએ તો 48 સેમ્સ છે, અને બીજી તરફ 279 સેમ્સ છે એ અલગ અલગ દેશોની જે સ્ક્રીન પર તેમના ફ્લેગ સાથે જાણકારી આપને આપી રહ્યા છીએ. કોની પાસે કઈ અને કેટલી મિસાઇલ્સ છે એ પણ જોવાનું રહેશે. જેરિકો પાસે 3,106 છે, તો બીજી તરફ સાઝિલ 2 મિસાઇલ છે એ પણ 1,491 જેટલી મિસાઇલ છે એ તેમની પાસે છે. એટલે યુદ્ધ માટે બંને દેશોની જે તાકાત છે, જે શક્તિઓ છે, જે સૈનિક તાકાત છે, તમામ તાકાતો તેઓ લગાડવા માટે